વાંસદાની શ્રી પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ વાંસદાના શતાબ્દી વર્ષની ઉજવણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી. વાંસદા ગાંધી મેદાન ખાતે ફાઇનલ મેચ જોવા ક્રિકેટ રસિયાઓ ચોમેરથી ઉમટી પડ્યા હતા. ફાઇનલ મેચમાં વાંસદા 11 અને ભીમપુર 11 વચ્ચે ખૂબ જ રસાકસીભરી મેચ રહી હતી, જેમાં ભીમપુર ટીમ વિજેતા થઈ હતી. વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધી મેદાનમાં રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એકતા ગ્રુપ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહના દિવસે ગાંધી મેદાનમાં હજારોની સંખ્યામાં જનમેદની જોવા ઉમટી પડી હતી. આ મેચ વાંસદા અને ભીમપુર વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલમાં ભારે રસાકસી બાદ અંતે ફાઇનલમાં ભીમપુરની ટીમ વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમદ મહારાજા જય વીરેન્દ્રસિંહજી સોલંકી, તાલુકા કેળવણી મંડળના પ્રમુખ નટુભાઈ પંચાલ, રાજેશ ગાંધી, અંબરીશસિંહ વાસંદિયા, ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી, ધર્મેશભાઈ પુરોહિત, કમલેશભાઈ કેવટ, વિકાસ દોશી, નીતિનભાઈ સંચેતી, દારિયસ મિર્ઝા, વાંસદા સિનિયર પીએઆઈ વસાવા, પીએસઆઈ વાઘેલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. હાઈસ્કૂલ વાંસદાના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, એ નિમિત્તે શતાબ્દી પર્વ આખું વર્ષ ઉજવવાનું છે. એ સંજોગોને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ક્રિકેટ આજરોજ સમાપ્ત થઈ છે. ગઈકાલે વોલીબોલની ટુર્નામેન્ટ પણ સમાપ્ત થઈ છે. આખું વર્ષ દરમિયાન શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે અમે લોકો શતાબ્દી પર્વના સદસ્યશ્રીઓ તમામ ગ્રામજનો સંપર્કમાં રહેવાની કોશિશ કરી રહ્યા છે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં એન્ટરટેનમેન્ટ થાય અને પ્રતિભા આગળ આવે એવા ઉદ્દેશથી આ ક્રિકેટ મેચ આપણે શરૂ કરેલી અને આગામી 8/6/2019 રોજ આ જ ગ્રાઉન્ડમાં ધનકીમ પાઠક વોઇસ ઓફ મોહમ્મદ રફીની મ્યુઝિકલ નાઇટ પણ અમે યોજવા જઈ રહ્યા છીએ. આ મ્યુઝિકલ નાઇટ થકી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાઈસ્કૂલના સંપર્કમાં આવે અને હાઈસ્કૂલ એ એક આપણી મા સમાન છે, શિક્ષણની મા સમાન છે, એ ઉદ્દેશથી આખા વર્ષ દરમિયાન અમે લોકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ સાથે જોડવા માંગીએ છીએ અને એવા જ ઉદ્દેશથી આ શતાબ્દી પર્વ અમે ઉજવી રહ્યા છીએ. તમામ ગ્રામજનોનો, વિદ્યાર્થી, ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોનો, પોલીસોનો, ગ્રામ પંચાયત વાસ્તાનો, આયોજકોનો, ખાસ કરીને પરેશભાઈ, જુજરભાઈ સર, સરફરાશ, બાકડા ગ્રુપના શ્રી ગોટુભાઈ, નીતિનભાઈ સંચેતી, જેમણે પણ આમાં ખૂબ ખૂબ સહયોગ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું.